નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા એટલે મારું દૈનિક કાર્ય તેના આધારે આપણે શબ્દાર્થ લખીને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કર્યો છે. આજે આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા તેનું આપણે ભાષાંતર લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાકી બુક અને પાઠ્યપુસ્તક બંને લઈને બેસવાનું છે. જેના સારા અક્ષર થાય છે તે પાકી બુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે બુકમાં લખજો. હું તમને અહીંયા પેરેગ્રાફ વાઇઝ ભાષાંતર લખાવું, તે જ રીતના તમારે સારા અક્ષરે જોઈ અને લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્ર, હું તમને અહીંયા સૌ પ્રથમ પહેલાં પેરેગ્રાફ નંબર 1નું ભાષાંતર લખાવું, તે તમારે શાંતિથી જોઈ અને લખવાનું છે. હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. લખજો, હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. 6 વાગ્યા સુધી હું દાંતમ અને સ્નાન કરું છું અને સ્નાન કરું છું. 6:30 થી 7 વાગ્યા સુધી 6:30 થી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. ત્યાર પછી હું દૂધ પીને નાસ્તો કરું છું. ત્યાર પછી હું દૂધ પીવ છું અને નાસ્તો કરું. હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતમ અને સ્નાન કરું છું. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. ત્યાર પછી હું દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું. અહીંયા પેરેગ્રાફ નંબર 1 ભાષાંતર પૂર્ણ થાય છે. હવે આવે છે પેરેગ્રાફ નંબર 2 નું. એ આવે છે પેરેગ્રાફ નંબર 2 નું ભાષાંતર. તો લખજો પેરેગ્રાફ નંબર 2. મારી માતા ઘરકામ કરે છે. મારી માતા ઘરકામ કરે છે. હું તેને મદદ કરું છું. હું તેને મદદ કરું છું. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી
સાડા અગિયાર વાગે હું ભોજન કરું છું. સાડા અગિયાર વાગે હું ભોજન કરું છું. સવા બાર વાગે હું નિશાળે જાઉં છું. સવા બાર વાગે હું નિશાળે જાઉં છું. ત્યાં હું જુદા જુદા વિષય શીખું છું. ત્યાં હું જુદા જુદા વિષય શીખું છું. તો આ પેરેગ્રાફ નંબર બે નું ભાષાંતર છે તે હવે આપણે પેરેગ્રાફ નંબર બે નું ભાષાંતર જોઈએ. મારી માતા ઘર કામ કરે છે, હું તેને મદદ કરું છું. નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું. સાડા અગિયાર વાગે હું ભોજન કરું છું. સવા બાર વાગે હું નિશાળે જાઉં છું. ત્યાં હું જુદા જુદા વિષય શીખું છું. તો હવે આવે છે પેરેગ્રાફ નંબર ત્રણનો ભાષાંતર. તો લખજો પેરેગ્રાફ નંબર ત્રણ. સાંજે છ વાગ્યે હું ઘરે આવું છું. સાંજે છ વાગ્યે હું ઘરે આવું છું. સવા છ વાગ્યે થી સવા છ વાગ્યાથી સવા સાત વાગ્યા સુધી હું રમું છું. ત્યાર પછી હું સંધ્યા પામી પ્રાર્થના કરું છું. ત્યાર પછી હું સંધ્યા પામી પ્રાર્થના કરું છું. સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. હું પુસ્તક વાંચું છું. સાડા આઠ વાગે હું ભોજન કરું છું. સાડા આઠ વાગે હું ભોજન કરું છું. નવ થી સાડા નવ સુધી હું ટીવી જોઉં છું. નવ થી સાડા નવ સુધી હું ટીવી જોઉં છું. સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી મારા માતા પિતા જોડે વાત કરું છું.
વાગ્યા સુધી દસ વાગ્યા સુધી હું મારા માતા પિતા જોડે વાત કરું છું. દસ વાગ્યે હું સુઈ જાઉં છું. દસ વાગ્યે હું સુઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ નંબર 3 નો સંદર્ભ છે તે આપણે જોઈએ. શું કહે છે પેરેગ્રાફ નંબર 3 માં? સાંજે 6 વાગ્યે હું ઘરે આવું છું. સવા 6 વાગ્યાથી સવા 7 વાગ્યા સુધી હું રમું છું. ત્યાર પછી હું સંધ્યા પાળી પ્રાર્થના કરું છું. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. 8:30 વાગ્યે હું ભોજન કરું છું. 9 વાગ્યેથી 9:30 સુધી હું ટીવી જોઉં છું. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું મારા માતા પિતાની જોડે વાત કરું છું. 10 વાગ્યે હું સુઈ જાઉં છું. તો અહીંયા પેરેગ્રાફ નંબર 3 ભાષાંતર પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્ર, 3 પેરેગ્રાફમાં શું વાત કરે છે? પહેલા પેરેગ્રાફમાં વાત કરે છે કે હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. 6 વાગ્યાથી 6:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. ત્યાર પછી હું દૂધ પીને નાસ્તો કરું છું. ત્યાર પછીના પેરેગ્રાફમાં વાત કરે છે, મારી માતા ઘરકામ કરે છે, તેને હું મદદ પણ કરું છું. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું. 11:30 વાગ્યે હું ભોજન કરું છું. 12:15 વાગ્યે હું નિશાળે જાઉં છું. ત્યાર પછી હું ત્યાં જઈને જુદા જુદા વિષય શીખું છું. ત્યાર પછીના પેરેગ્રાફમાં વાત કરે છે, સાંજે 6 વાગ્યે હું ઘરે આવું છું. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. ત્યાર પછી હું સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. સંધ્યાકાળ એટલે સાંજનો સમય. ત્યારે શું કરે છે? પ્રાર્થના કોને કરે છે? ઈશ્વર. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. જો એનું ટાઈમ ટેબલ કઈ રીતના ગોઠવેલું છે તો કે 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. 8:30 વાગ્યા હું ભોજન કરું છું. 8:30 વાગ્યે હું ભોજન કરું છું અને 9:00 થી 9:30 સુધી હું ટીવી જોઉં છું. એટલે કે 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું મારા માતા પિતા જોડે વાત કરું છું. એટલે કે 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી પોતે પોતાના માતા પિતા જોડે વાત કરે છે અને 10 વાગ્યાથી હું સુઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્ર, ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા એટલે મારું દૈનિક કાર્ય, એટલે કે જે કંઈ દરરોજ કાર્ય કરે છે તેનું ટાઈમ ટેબલ પોતે ગોઠવેલું છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી ઉઠી જવાનું, આટલા વાગ્યે ઉઠી દાંતણને સ્નાન કરી લેવાનું, ત્યાર પછી દૂધ પી લેવાનું અને નાસ્તો કરી લેવાનો, અને ત્યાર પછી પોતાની માતા જે ઘરકામ કરે છે તેમાં પોતે મદદ પણ કરે છે અને આ સમયથી આ સમય દરમિયાન પોતે અભ્યાસ પણ કરે છે અને આ સમય દરમિયાન પોતે જમી પણ લે છે અને ત્યાર પછી તે સ્કૂલે જઈને જુદા જુદા વિષયો શીખે છે અને સાંજે 6 વાગ્યે ઘરે આવે છે. તો 6 વાગ્યે ઘરે આવે ત્યાર પછીનું પણ એને ટાઈમ ટેબલ ગોઠવેલું છે. તે ટાઈમ ટેબલ ગોઠવેલું છે તે જ પ્રમાણે પોતે કાર્ય કરે છે. જો વિદ્યાર્થી મિત્ર, આપણે પણ આપણું ટાઈમ ટેબલ ગોઠવેલું હોય છે તો ક્યારે કોઈ પણ વિષયમાં કે કોઈ પણ કાર્યમાં ક્યારે આપણે પાછળ રહેતા
નથી અને આપણે ટાઈમ ટેબલ પર કર્યું હોય છે તે ટાઈમ ટેબલ પ્રમાણે જો આપણે કાર્ય કરીએ તો હંમેશા આપણે કાર્યમાં પણ સફળતા મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા એટલે કે મારું દૈનિક કાર્ય તેનું આપણે ભાષાંતર લખી અને સમજૂતી ચર્ચા સાથે અહીંયા પૂર્ણ થાય છે. અને આજે તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા તેનું ભાષાંતર મેં જે કંઈ બોર્ડ પર લખાવેલું છે તે એકવાર તમારે રંગબુકમાં સારા અક્ષરે લખી અને કંઠસ્થ કરવાનું રહેશે. અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા તેનું સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરીશું.